નમસ્કાર, સત્ય ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કે છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં ફરીથી ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે. ફરીથી 1990માં જે ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું હતું કે ભારતીય મૂળ પંડિત લોકોને શોધી શોધીને મારવામાં આવ્યા હતા, એવી જ રીતે હવેથી ફરીથી ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા થોડાક દિવસોમાં ટાર્ગેટ કિલિંગનો મુદ્દો ખૂબ જ ગુંજી ઉઠ્યો છે. આતંકી પ્રવૃત્તિઓ પર ચિંતાજનક અટકળો જોવા મળી રહી છે. આની વચ્ચે જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે, જ્યારે સોપારામાં એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 1 આતંકવાદીને પણ ઠાર માર્યો હતો. રાહુલ ભટ્ટની હત્યા પણ એક આતંકીમાં સામેલ છે. તો મળતી માહિતી મુજબ કુપવાડામાં મંગળવારે સવારથી જ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરની પોલીસે કહ્યું કે તેમણે કુપવાડામાં ચક્રકાંડી આતંકવાદી છુપાયો હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સેના અને પોલીસની સંયુક્ત ટીમે ઘેરાબંધીની શરૂઆત કરી. પોતાના ઘેરાયેલા જોઈને આતંકવાદીઓ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ પહેલાં સોમવાર સાંજે ઉત્તર કાશ્મીરમાં સોપારમાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો અને લશ્કર વચ્ચે લશ્કરે તોયબા પાકિસ્તાનની આતંકવાદીને ઠાર માર્યો હતો. જો કે અંધારાનો લાભ લઈને 2 પાકિસ્તાની અને 1 સ્થાયી પર નાસી છૂટ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી AK-47 રાઇફલ, 5 મેગઝીન અને હથિયારો મળી આવ્યા હતા. તેની પાસે મળી આવેલા દસ્તાવેજોને અનુસાર તેની ઓળખ પાકિસ્તાનના લાહોરના રહેવાસી હજાલ તરીકે કરવામાં આવી રહી છે. તો ફરીથી એકવાર ટાર્ગેટ કિલિંગમાં આતંકવાદી અને આપણા જવાનો વચ્ચે મુઠભેડ શરૂ થઈ ગઈ છે. ટાર્ગેટ કિલિંગમાં કાશ્મીરી પંડિતોને શોધી શોધીને મારવામાં આવી રહ્યા છે. 377ની કલમ હટાવ્યા બાદ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફરીથી કાશ્મીરની પંડિતને કાશ્મીરની ઘાટીમાં સ્થાયી કરવામાં આવશે. હવે એવામાં ફરીથી ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો, આપ આ મુદ્દા વિશે શું કહેશો એ નીચે કમેન્ટમાં જણાવી શકો છો. આ સ્ટોરી મારી માટે જે લખવામાં આવી હતી તે ફૈઝાન રંગરેજ દ્વારા આ સ્ટોરી લખવામાં આવી છે. હું અક્ષય પટેલ. વધુ આવી ન્યૂઝ માટે આપ જોતા રહો સત્યડે.com. અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને YouTube ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.